ચાલો બાળકો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ એમાં પાઠ 3 સ્વાદ થી પાચન સુધી એ જોઈશું. ચાલો શરૂ કરીએ. જુદા પાઠ 3 સ્વાદ થી પાચન સુધી જુદા જુદા સ્વાદ. હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી, માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળને રોટલી આપો. માએ હસીને કહ્યું, તે સવારે રોટલીને ખાંડ ખાધા હતા. સરોજે હેન્સીને ખીજવી, તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી? હેન્સીએ તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે? હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત જ તારા મોંમાં પાણી આવી ગયું ને? પાકું, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું. હું કારેલા પણ ખાઉં છું, સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું. તે બંને ખડખડાટ હસ્યા. સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ. તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ. હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ અને તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું છે. સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. હેન્સીએ તરત જવાબ આપ્યો કે તો ખાટું લીંબુ છે. જો અહીંયા આગળ બતાવ્યું છે ને, આંખે પાટા બાંધ્યા છે અને હેન્સીના મોઢામાં વસ્તુ મૂકે છે. હેન્સીએ ઓળખવાની છે કે વસ્તુ શું છે. સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા. તેની માતાએ સૂચન કર્યું કે તે ભૂકો કરી દે, નહીં તો એને ખબર પડી જશે કે શું છે. સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીને તો સહેલાઈથી અનુમાન કરી લીધું. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી. હેન્સીએ તળેલી માછલી તો ચાખ્યા જ વગર ઓળખી દીધી. સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે. હેન્સી હવે વ્યાકુળ હતી. તે થોડું કડવું, સહેજ ખારું, થોડું ખાટું છે. મને એક ચમચી વધારે આપો. સરોજે બીજી એક ચમચી કારેલા લીધા. હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા. હેન્સી હસી, હા હજી વધારે આપો, જુઓ હવે એને કારેલા ભાયા. આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું. કઈ વાનગીઓના નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી 5 વસ્તુઓની યાદી બનાવો અને એના સ્વાદ સમજાવો. જો ચોકલેટનું નામ સાંભળી મારા મોંમાં પાણી આવી જાય છે. એ સિવાય સ્વાદ અને વાનગીઓના નામ છે તો સીતાફળ ગળ્યું, કેળા ગળ્યા, લીંબુ ખાટું, ભાજી પાઉં તીખું અને ઢોકળા ખાટા. આ 3 ફળોના નામ લખ્યા છે, જ્યારે આ રાંધેલા ખોરાકના નામ છે. તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો? કેમ જુદો જુદો સ્વાદ ગમે? કારણ કે એક જ પ્રકારના સ્વાદથી મોઢામાં થોડા સમય પછી એ સ્વાદ પછી આપણને ભાવે નહીં. સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા. શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ? હા, લીંબુના ફક્ત થોડા જ ટીપા હોય તો આપણે એના સ્વાદથી એને ઓળખી શકીએ છીએ કે એ લીંબુના ટીપા છે. તો આપણે અહીંયા લખ્યું છે કે હા, થોડા ટીપાથી પણ પારખી શકાય છે કે તે લીંબુના જ ટીપા છે. જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરી એ કહેવા સક્ષમ છો? કેવી રીતે? હા, આપણે એ જાણી શકીએ. મોઢામાં મૂકીએ તો આપણે એને ખાઈ એના સ્વાદ ઉપરથી ઓળખી શકીએ કે એ વરિયાળી છે. તો હા, વરિયાળીના સ્વાદ પરથી આપણે તેને ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ. હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? તેની સુગંધ ઉપરથી. શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર તેની સુગંધથી એને ઓળખી શકો આ વસ્તુ કઈ છે? ભાજીપાઉં, જો તમારા ઘરમાં ભાજીપાઉં અથવા કોઈ સારી વસ્તુ બનતી હોય, ગ્રેવીવાળું પંજાબી શાક કે એવું કંઈ, તો ફક્ત એની સુગંધ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આ વસ્તુ બને છે. બીજું શીરો, કોઈના ઘરમાં શીરો બી બનતો હોય તો તરત ખબર પડી જાય છે એની સુગંધ ઉપરથી. શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું હતું? જ્યારે આપણે નાક દબાવીએ છીએ ને, તમને બધાને ખબર છે કે નાકથી આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે નાક દબાવી દઈએ એટલે નાકથી આપણે શ્વાસ લઈ શકીએ નહીં, એટલે તરત મોં ખુલી જાય. મોં ખુલે, આપણે મોંથી શ્વાસ લેવાનું શરૂ કરીએ. એટલે જ્યારે મોઢામાં દવા મૂકવામાં આવે અને જોડે શ્વાસ પણ લેવામાં આવે તો દવા જલ્દીથી શ્વાસની જોડે જોડે, હવાની જોડે જોડે અંદર જતી રહે. એટલે આપણે એ લખ્યું છે કે આમ કરવાથી દવા જલ્દીથી ગળી જવાય છે અથવા પી લેવાય છે. કારણ કે નાક બંધ કરવાથી મોં વડે શ્વાસ લઈએ ત્યારે શ્વાસ જોડે દવા પણ અંદર જતી રહે.
તમારી આંખો બંધ કરો કરો અને પછી કહો. જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. હેન્સી અને સરોજે કર્યું તેમ તમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો, આ રમત તમારે તમારા મિત્ર સાથે રમવાની છે, તેનો સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ છે. આ રમત મિત્ર સાથે રમવાની. તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે, આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ? તો આગળના ભાગમાં. તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાવે છે, આપેલા ચિત્રમાં એ ભાગ બતાવો. હવે અહીંયા જો જીભના ભાગ બતાવેલા છે, આ સ્વાદ ઉપર કડવો લાગે, આ બે કિનારી છે ત્યાં આપણને ખાટો સ્વાદ પારખી શકીએ અને આગળ આપણે મીઠો સ્વાદ પારખી શકીએ. એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોઢામાં બીજા ભાગ પર મૂકો, જેમ કે જીભ નીચે, હોઠમાં, મોંના તાળવે. તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે? ના, જ્યારે જીભ ઉપર કોઈ વસ્તુ આવે ત્યારે જ આપણને એના સ્વાદની ખબર પડે છે. અહીંયા જીભના સ્વાદ પારખતા ભાગો દર્શાવો, તો એ આપણે દર્શાવી દીધા છે. તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી એ સુકાઈ જાય. હવે જીભને ચોખ્ખા કપડાથી લૂસી લેવાની, એવી લૂસી લેવાની કે સુકાઈ જાય, સહેજ પણ ભીની ના રહે. હવે ત્યાં થોડી ખાંડ અથવા ગોળ મૂકો. તમને કોઈ સ્વાદ આવે છે અને આવું કેમ થયું? ના, જ્યારે આપણી જીભ કોરી હોય છે, એની ઉપર કોઈ પણ પ્રકારની ભીનાશ નથી હોતી, ત્યારે આપણે કોઈ પણ સ્વાદ પારખી શકતા નથી. આપણને કોઈ સ્વાદ આવતો જ નથી. કેમ? જો ના, સુકાયેલી જીભમાં કોઈ સ્વાદ નહીં આવે, કારણ કે જ્યારે વસ્તુ આપણે જીભ ઉપર મૂકીએ છીએ, આપણા મોઢની લાળ એમાં ભળે છે, પછી આપણને એના સ્વાદની ખબર પડે છે. એટલે આપણે લખ્યું કે ખાવાની વસ્તુમાં લાળ ભરે પછી જ આપણને એ સ્વાદ આવે. અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે? તો હા, જીભની સપાટી ખરબચડી છે અને એની ઉપર જાણે ઘણા નાના નાના ટેકરાઓ હોય એવી દેખાય છે. હવે છે ચર્ચા કરો અને લખો. જો કોઈ તમને આંબળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો સમજાવવામાં થોડી મુશ્કેલી થશે. નીચેની વસ્તુ જો આંબળા તુરા હોય, હવે કાકડીનો સ્વાદ, હવે આપણે સ્વાદના નામ જાણીએ છીએ કે ગળ્યો, તીખો, મીઠો, ખાટો, પણ તુરો એટલે આંબળાને આપણે કહીએ તુરો, પણ કાકડી એ ગળી ના હોય, તીખી ના હોય, મીઠી ના હોય, એટલે એ બીજાને એનો સ્વાદ કેવો છે એ આપણે બીજાને સમજાવવામાં આપણને મુશ્કેલી પડે. નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? કે ટામેટા, ડુંગળી, વરિયાળી, લસણ, તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અને સ્વાદ સમજાવવા પોતાના શબ્દ બનાવો. જ્યારે હેન્સીએ અમુક વસ્તુ ચાખી તો તેણે સી 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 કહ્યું. તમારા મતે શું ખાઈ લીધું હશે? તો આપણે જ્યારે એવું ક્યારે કરીએ છીએ? જ્યારે મરચું ખવાઈ જાય ત્યારે. એટલે આપણે અહીંયા લખ્યું છે મરચું. તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા? તો તે સ્વાદ તમને પસંદ છે અથવા તમારી મોંમાં એ વખતે ચચળતું નથી. જેમ કે ગળ્યો સ્વાદ હોય તો તમને એમાં આનંદ આવે છે, તો અથવા બહુ ખાટો કે તીખો સ્વાદ હોય ને તો જ આપણે મોઢામાંથી એવો અવાજ નીકળે, બાકી એવો આપણે અવાજ નીકાળતા નથી. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રએ શું ખાધું છે તે ધારવા કહો. આ રમત તમારે તમારા મિત્ર સાથે રમવાની. ચાવો અને સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? વર્ગમાં, સમૂહમાં પ્રયત્ન કરો. દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો. હવે જુઓ, આ પ્રવૃત્તિ છે તે તમારા મોંમાં મૂકો. 3-4 વખત ચાવો અને ગળી જાઓ. તમે જાઓ છો ત્યારે સ્વાદ બદલાય છે? તો હા, જ્યારે આપણે કોઈ વસ્તુ ચાવીએ અને વધારે ચાવ ચાવ કરીએ ત્યારે એનો સ્વાદ બદલાય છે. શેના માટે સ્વાદ બદલાય? કે જ્યારે આપણે વસ્તુને ચાવીએ છીએ ને, પહેલાં મોઢામાં મૂકીએ, પછી એમાં ધીરે ધીરે લાળ ભરવાનું શરૂ થાય. આપણા મોઢામાં જે લાળ હોય છે એ ખોરાકની અંદર ભળે છે, એટલે લાળ અંદર ભળવા માંડે અને જેમ વધારે ચાવીએ એમ વધારે લાળ ઉમેરાય, એટલે એનો સ્વાદ પણ બદલાય છે. હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને એને 30-32 વખત ચાવો. ઘણી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? તો હા. શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાકમાં ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય? તો તેઓ આવું કેમ કહે છે? તો હા, તેમ કરવાથી ખોરાકમાં વધુ લાળ ભળે છે અને ખોરાક સારી રીતે પચી જાય છે. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો.
તમે એક ટુકડો કાપી મોમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે. આપણે જામફળનો ટુકડો મોઢામાં મૂકીએ પછી ચાવ ચાવ કરી અને ગળી જઈએ, એટલે કે ગળામાંથી નીચે ઉતારી દઈએ, મોંમાંથી નીચે ઉતારીએ, ત્યાં સુધી એનામાં શું ફેરફાર થાય છે. તો પહેલાં આપણે જામફળના ટુકડાને મોઢામાં મૂકીએ પછી એને ચાવવાનું શરૂ કરીએ એટલે ઝીણા ઝીણા રૂપમાં આવવાનું શરૂ થશે. ધીરે ધીરે એક લુગદી જેવું બની જશે અને પછી વધારે જેમ લાળ ભરતી જશે એમ થોડું વધારે લુગદી જેવું બની અને પછી ગળામાંથી નીચે ઉતરી જશે. તો અહીંયા લખીએ કે પહેલાં જામફળના ટુકડામાં દાંતથી ટુકડા થાય છે અને વધારે સાવવાથી તે સાવ ઝીણા ઝીણા રૂપમાં આવી જાય છે અને એમાં લાળ ભળવાથી તેને સ્વાદમાં પણ વધારો થાય છે અને વધુ સુપાચ્ય બને છે. સુપાચ્ય એટલે વધારે ઝડપથી પચી જાય તેવું. વિચારો આપણા મોંમાં લાળ રસ શું છે. તો લાળ રસ એટલે તમે ઘણીવાર એવું જોયું હશે કે આપણે દર ફરી જાણીએ છીએ કે આપણું મોં છે ને ક્યારેય સુકાતું નથી, આપણી જીભ છે ભીની ને ભીની જ રહે છે. કેમ? કારણ કે એ જીભની ઉપર લાળ રહે છે. એના માટે લાળ રસ ભરવાથી લાળ રસથી વસ્તુઓનો સ્વાદ જાણી શકાય છે અને ખોરાકમાં લાળ રસ ભરવાથી તે ઝડપથી પચી પણ જાય છે. ચાલો બાળકો, તો આ પાઠ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આગળનો પાઠ આના પછીના વિડીયોમાં જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.